ચેનલ ઓફ વડોદરા। નસવાડીના એકલવ્ય એકેડમી ખાતે જિલ્લાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ વિભાગ, જિલ્લા રમતગમત કચેરી, એકલવ્ય એકેડમીના સૈનિષ્ઠના ઉપક્રમે નસવાડી એકલવ્ય એકેડમીના મેદાનમાં જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લામાંથી જુદી જુદા તાલુકાઓમાંથી 125 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। ખેલાડીઓ જિલ્લા કક્ષામાં ભાગ લઈ રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે। રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા નોબેલ પુરસ્કાર આપવામાં આવશે અને વિવિધ યોજનાઓ જેવી કે ડીએક એસએસ સ્કીમ અને સેન્ટર ઓફ એક્સેલન્ટ નિવાસી એકેડમી સીઓઈ યોજના આવી અલગ અલગ યોજનાઓમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને લાભ આપવામાં આવે છે। ત્યારે આશા છે કે છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને દેશ કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરશે। અભ્યાસ કરું છું। આજે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની રમત યોજાયેલ છે, જેમાં સિલેક્શન થઈને છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થી એટલે ખેલાડીઓ રાજ્યકક્ષાની ગેમ રાજ્યકક્ષાને જાય અને હેને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે છે। શું નામ? મારું નામ રાઠવા માનિકાબેન કમલેશભાઈ છે। ગુજરાત રાજ્ય સરકાર, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી એકલવ્ય તીરંદાજી એકેડમીના સંયુક્ત ઉપક્રમે આજે એકલવ્ય એકેડમીના મેદાનની અંદર જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 125 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। આ ખેલાડીઓ જિલ્લા કક્ષામાંથી ભાગ લઈને રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે અને રાજ્યકક્ષામાં મેડલ પ્રાપ્ત કરેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને વિવિધ યોજનાઓ જેવી કે ડીએલએસએસ સ્કીમ, સેન્ટર ઓફ એક્સેલન્સ નિવાસી એકેડમી, સીઓઈ યોજના, આવી અલગ અલગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓમાં આ લોકોને મેડલ પ્રાપ્ત ખેલાડીઓને લાભ આપવામાં આવે છે। આશા છે કે અહીંના ખેલાડીઓ રાજ્ય અને દેશના કક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરશે।